તો શાળાઓમાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાના આદેશ પર મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે પ્રકારના સ્વેટર પહેરી શકશે. શાળા આ મામલે વાલીઓને દબાણ કરશે તો શાળા સામે પગલાં લેવામાં આવશે. જો કોઈ શાળાના સંચાલક તેમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણ અધિકારીની કચેરીએ કરવાની રહેશે. શિક્ષણ વિભાગ રાજ્યની તમામ શાળાઓને પરિપત્ર મોકલશે. શિક્ષણ મંત્રીએ પણ શિક્ષણ વિભાગને સૂચના આપી છે. ગયા વખતે જ્યારે આ વાત અમારી પાસે આવેલી ત્યારે અમે ચોક્કસ પ્રકારે એક એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે, એવું આછું સ્વેટર ન પહેરાવી શકે. કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું. તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ આ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે. તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું, એ શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ. અમારા જિલ્લાના અમારા નિયામકશ્રીને પણ મેં સૂચના આપી છે. દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો અને આ વખતે એ પરિપત્રનો કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા નિયામકશ્રી જોડે મીટિંગ કરી છે, એની અરે ચર્ચા પણ કરી દીધી છે. આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ. ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય અને પોતે આખો એક યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે ને બાળકના હેલ્થ માટે ખરાબ છે.